वचनामृत लेवन जरूर नहीं। कार्तक सुद सातम समाधि सप्तमी पूज्य ब्रह्मचर्य देह विलय दिवस छे। એટલે પૂજ્ય બ્રહ્મચર્ય વિશે થોડું જોઈએ ક્યાંક આપણે। સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ્ય દ્વાર પર આવી ચડ્યો સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસામે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા ઉપમિતિ ભવ પ્રપંચ ઝડ ત્રણ વોલ્યુમ છે એટલે અઢી વચનામૃત જેટલું થાય સિદ્ધર્ષિ ગણીએ લખેલું છે એમાં આ જીવ અનંતકાળથી ક્યાં ક્યાં રખડ્યો છે ને કેવી કેવી રીતે રખડ્યો છે શા માટે રખડ્યો છે દેખત ભૂલી એને દ્રષ્ટિ રોગ છે કમળો હોય એટલે પીળું જ દેખાય એને દેહાધ્યાસને લીધે શરીર જ દેખાય છે પોતાનું બ્રહ્મચર્ય જે આખો ઉપમિતિ ભવપ્રપંચ પોતા ઉપર ઉચાર્યો કે હું દ્રમક સમહીન પુણ્ય મુખ્ય પાત્ર છે આમ તો પોણા બે 2000 પાત્રો છે સંજ્ઞાવાચક નામો અમે એક દ્રમક હીન પુણ્યક નિષ્પુણ્યક પુણ્ય જ પરવારી ગયા છે એના અનંતકાળથી રખડે છે હું દ્રમક સમહીન પુણ્ય પણ તું દ્વાર પર આવી ચડ્યો રખડતા રખડતા હાથમાં ભીખ માગવાનું પાત્ર છે સડેલું કદન અન્ન છે એમાં ગંધા એવું પણ એ ગમે છે એને આપણને કેમ મળમૂત્રનું પોટલું ગમે છે અને આપણે નજીકના સ્નેહી સંબંધી પતિ પત્ની છોકરા છોકરા ને છોકરા એ મળમૂત્રનું જ પોટલું છે સિદ્ધર્ષિ ગણીએ બોધદાયક આ કથા લખી છે લાંબી ઉપમિતિ ભવ પ્રપંચ ભવના પ્રપંચ જેવો અનંતકાળથી ભવાયાની જેમ રખડે છે બ્રહ્મચર્ય કે હું જ છું એ નિષ્પુણ્યક મારું પુણ્ય પરવારી ગયું છે અને ઠીકરામાં ભીખ માગે છે એ સડેલું અનાજ લઈને ફરે છે એટલે માંદો થઈ ગયો છે ગંધાય છે એને આપે છે સારું કોક એને શ્રદ્ધા નથી મિથ્યા તો ગુણસ્થાનકમાં છે મારું આ સુખ વહ્યું જશે તો હું એનું લેવા જઈશ ક્યાંક અને મારું આ સડેલું અને એ વહ્યું જશે તો એટલે સત સુખનો એનો વિયોગ છે અનંતકાળથી જાય છે લંગડાતો 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 કે છે આ આપ હું તને બદલામાં બીજું ચાંદી સોનાનું વાસણ આપું તો કે ના નહીં આપે તો બહુ મનાવે છે પછી બાજુમાં રાખે છે એની સડેલા ઠીકરા પોતાનું કદર કે અહીંયા નાખો બાજુમાં પછી એક કોળિયો આમાંથી લે એક કોળિયો આમાંથી લે પછી એમ થાય કે આ આ સારું નહીં હોય તો ઓલું ટેવ પડી ગઈ છે અનંતકાળથી સડેલો ખોરાક ખાવાની કદન ખાવાની બંધાતા ખોરાક ખાવાની એટલે જ્ઞાનીની વાણી ગમતી નથી એને તો થોડુંક ચાખે છે ખાસ કે રસ આવતો નથી એને એટલે બે ભેગું કરી નાખે છે પછી મિશ્ર ગુણસ્થાનક રોગ થોડો મટે ડાયાબિટીસની દવા હવે ચાસણી પીતો હોય અને મિક્સ કરીને લે દવા સાથે ચાસણી શુગર ડાઉન કેમ થાય થોડુંક ડાઉન થાય પછી પાછું દવાની અસર ન થાય એટલે 400 બદલે 500 થઈ જાય હું દ્રમક હીન પુણ્ય પણ તો દ્વાર પર આવી ચડ્યો ક્યાં અગાસાશ્રમના દરવાજે અગાસાશ્રમના દરવાજે મુખ્ય દ્વાર આગળ પંચધાતુની પ્રતિમા છે સુસ્થિત શ્રીમદ રાજચંદ્રતાની કૃપા નજરે ચડ્યો સુસ્થિત રાજા એટલે કેવળી ભગવાન બેઠા છે મૂળ સિદ્ધર્ષિ ગણી એ વાત કરે છે એની નજર જાય છે આ કોઈ ભિખારી આવ્યો પણ ઈચ્છા થઈ શરણું લેવાની એને મારે શરણે આવ્યો છે ને ત્યાં સંત શ્રી લઘુ રાજસ્વામી પ્રેમ સામે મળ્યા રાયણના ઝાડ નીચે બેઠા તેણે જોયું મારા સ્વામીની નજર આ ભિખારી ઉપર ગઈ છે તો મારા સ્વામીનો મહેમાન છે ને મારે એને મદદ કરવી જ જોઈએ એટલે સામે ચાલીને મદદ કરવા જાય છે ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સામે મળ્યા કે આવો 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 મુજે દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા હવે મહેનત કરે કે હું તારો રોગ મટાડી દઉં પકડ્યો બરોબર પાછી શ્રદ્ધા નથી આવતી ભાગવા જાય છે પકડે છે પરિચારિકા નર્સને કહે છે પકડી રાખવાને આ તો ભવરોગના નિષ્ણાત છે એ દ્રષ્ટિ રોગ હતો ને આંખમાં ટીપા નાખ્યા
પકડી નહીં. એટલે ઓલેને થોડું ઠેર્યું, ના અહીંયા નખાવા જેવા છે કે ટીપા. ખોરાકે આપ્યો, દવાઈ આપી, ધીરે ધીરે રોગ મટે છે. હજી ઓલું રાખી મૂક્યું છે પણ કે કદાચ આ વિશ્વાસપાત્ર વસ્તુ નહીં હોય તો, પણ તો અહીં દવા નાખીને એટલે થોડુંક સારું દેખાવા મળ્યું અને દ્રષ્ટિરોગ મટ્યો. એટલે મિથ્યા તો થોડુંક અનંતાનુબંધી હતું, એમાંથી અપ્રત્યાખાનીમાં આવ્યું કે ઠીક આ લાગુ પડતી લાગે છે એમ. ધીરે 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 નિશ્ચય એથી આવ્યો, ટળશે અહીં ઉતાપ. નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષ્યથી આપ કૃપાળું, એક લક્ષ્યથી આપ. પણ ત્યાં બેસી ગયા, પૂરી દવા લાગુ પડી, ભાવરોગ મટી ગયો, મિથ્યાત્વ ગયું, દેહાધ્યાસ છૂટી ગયો, સમ્યક દર્શન થયું. બેફાટ સમ્યક દર્શન થયું. કેવી રીતે થયું? નદીને કાંઠે જઈને કહેજો. કોણ કહે છે? શ્રીકૃષ્ણ કહે છે એની રાણીઓને કે શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય, બાળ બ્રહ્મચારી હોય તો જેમનામે માર્ગ દેજો. શા માટે રસ્તો જોઈએ છે? નદીને પહેલે પાર દુર્વાસા મુનિ પધાર્યા છે. કોઈનું તપ વખણાય, બાહુબલીનું તપ વખણાય, ભીષ્મની પ્રતિજ્ઞા વખણાય, દુર્વાસાનો ક્રોધ વખણાય. કે એવો ક્રોધી ને પુરાણની બધી વાતો હોય, એનો ક્રોધ વખણાય. એ ક્રોધ આપશે ને ધનુપનોતનો શ્રાપ દઈ દેશે. કે શ્રીકૃષ્ણ રાણીને કે જાઓ જલ્દી, તમે આ ખવડાવી આવો, એને અન્નદાન આપી આવો, નહીં તો શ્રાપ દઈ દેશે કે તારા રાજનું ધનુપનોત નીકળી જાય. કે પણ અમે જાય કેવી રીતે? કે યમુના નદી બે કાંઠે વહે છે, પૂર આવ્યું છે. કે તો કે કયો નદીને? કે શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જેમના મેં માર્ગ દેજો. બીજા તો માને, હારે સૂતા છે એ માને કે બાળ બ્રહ્મચારી હોય, પણ હવે રાજાની આજ્ઞા છે, શું કરે? કાઢી મૂકીને તો રાજા વાજાને વાંદરા. કે એને 16,000 ગોપીમાંથી એક બેન કાઢી મૂકે તો શું થાય? જલ્દી જાય છે. કે શ્રીકૃષ્ણ સદા બાળ વિશ્વાસ વગર બોલે છે, પણ આજ્ઞા પાળે છે. શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જેમના મેં માર્ગ દેજો, માર્ગ આપી દેજો. એ રાણી ખવડાવે છે દુર્વાસા મુનિને, ફટાફટ બધું ખાઈ ગયા. એ તો એને સ્વાદનો તો ત્યાગ હતો, એટલે પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકી દીધું. જાઓ, આ ધ્રુત આનો તો ક્રોધ વખણાય, એટલે કે આ શ્રાપ દઈ દેશે તો જાઓ જલ્દી, ક્યાં ખડીએ? દુર્વાસા મુનિ કહે છે, મહારાજ કેવી રીતે જાય? કે નદી તો બે કાંઠે વહે છે, પૂર આવ્યું છે. તો કે નદીને કાંઠે જઈને કયો, દુર્વાસા સદા ઉપવાસી હોય તો જેમના મેં માર્ગ દેજો. અમે ટિફિન લઈ આવ્યા ચાર ખાનાનું, મોહનથાળ ને બધું, ફરસાણ ને કેળાવાડા ને બધું બધું ભરપેટ ખાધું છે. બીજો કોઈ માને કે ભાઈ મહારાજે નથી ખાધું, કહેજો દુર્વાસા સદા ઉપવાસી હોય તો. શ્રીકૃષ્ણ તો પૂછાય, અને પૂછાય ક્યાં? તો શ્રાપ દીધે જાય છે. કહે છે જમના મૈયા માર્ગ આપો, દુર્વાસા જો સદા ઉપવાસી હોય તો. નદી બેફાટ થઈ ગયેલી છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. હોત આ સવા પરિસવાનો આ અર્થ. શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી જૈન મહાભારત પ્રમાણે ક્ષયિક સંકેતના ધણી છે. આવતી 24માં તીર્થંકર થવાના છે. આ વાત શા માટે આવી? અહીંયા પ્રભુસિંહ કહે છે હવે તમારે તો ઉંમર થઈ, કોકને ધર્મની સોંપણી કરો ને. પ્રભુસિંહ બોલે જ નહીં, પકડીને મગન બાપા વાત કરતા હાથ પકડે પ્રભુસિંહનો. હવે ખર્યું પાન કહેવાવું તમે? એમાં બે મહારાજ હતા, ગુણચંદજી ઉમેશજી, જૈન સાધુ દીક્ષા લીધેલા, અને કૃપાવદને મળેલા સાધુ પણ હતા, લક્ષ્મીચંદજી મુનિ, મોહનલાલજી મુનિ. કે આને સોંપી દો, તમે તો ખર્યું પાન છો. એ જગ્યાનો દેવ જાગશે ત્યારે અમે સોંપશું. કે શ્રીકૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી, કાચા હેમ જેવો, વાયો વળે જેમ હેમ એવો પુરુષ આવશે. કે અમારી સેવામાં 11 વર્ષ રહેશે, એને અમે માર્ગ સોંપશું. હજી અગાસ આશ્રમમાં અંતેવાસી તરીકે આવ્યા નથી બ્રહ્મચારીજી, પ્રભુસિંહને જ્ઞાનમાં ખબર છે. પછી સંવંત 77થી સંવંત 81 ઉપડી બેધી આણંદથી આવે ને, આખી રાત રહે, છોકરું તેડીને સત્સંગ ભક્તિ કરે. સવારે પાસ કઢાયો હતો છોકરાને ખભે નાખીને, રાત્રે શેત્રંજી ઉપર સૂવે આવી હોય આશ્રમમાં, સવારે લઈને જાય. પત્ની ગુજરી ગયા છે, આ છોકરાને મોટું કરવાનું છે. 5 વર્ષનું કર્યું. મોટા ભાઈને પત્ર લખ્યો 18 પાનાનો, કે આ છોકરું તમારા છોકરા સાથે એની ખીચડી કરજો, હું જાઉં છું સદાને માટે, સોપર કલ્યાણ માટે. ઉમરો મૂકીને ડુંગરો ક્યાં ચડવા જાય? કે તું તમને તો ખબર જ છે હું એકવાર નિયમ લઉં એટલે એમાં બાંધછોડ કરતો નથી, પણ વિવેક વ્યવહાર ખાતર અને આ છોકરાને તમને સોંપવો છે,
એટલે આ પત્ર લખું છું. પત્ર સુધીમાં પહેલો પત્ર છે 18 પાનાનો, એટલે અગાસમાં જે આવ્યા નથી ત્યાં જ ખબર પડી જાય કે આ સમકીધી છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા કેવી હોય, આ દીક્ષિત થઈ ગઈ ને 5 વર્ષના 9 માયા છોકરાને મોટા ભાઈને સોંપી દીધું. મોટાભાઈ સાથે સંબંધ સારા નહોતા, સંબંધ કેમ બગડેલા, ઝઘડો નહોતો કરતા, એ આ માર્ગમાં વળ્યા જૈન ધર્મમાં, પુષ્ટિ માર્ગીય કુળધર્મે પાટીદાર હવેલી વાળા ચુસ્ત મર્યાદા ધર્મ પાળે. ઉમરો મૂકીને ડુંગરો ચડવો તમારે, આપણા ધર્મમાં નથી કઈ. તો કે મને એ અગાસના સંતમાં, એ સંન્યાસીમાં મને એમ લાગે છે કે હું એનું શરણ લઈશ તો મારો ભાવસાગરની મુસાફરી પતી જશે. એટલે હું સદાને માટે સ્વપર કલ્યાણ માટે નીકળી પડ્યો છું, અને કદાચ હું એમાં ફેલ જઈશ મારા જજમેન્ટમાં તો હું તમારી પાસે નહીં આવું. હું ભણ્યો છું, વિલ્સન કોલેજમાં ગ્રેજ્યુએટ છું, હું રેલવે સ્ટેશન અમાલી કરીશ ને પેટ ભરીશ, તમારી પાસે પાછો નહીં આવું. તમારા છોકરા સાથે આ છોકરાની રસોઈ કરજો ખાલી. મનમાં નક્કી કરી લીધું કે આજ ના પાડશે તો છોકરાને ખંભે રાખીને જશો, એ મોટો થશે આશ્રમમાં. માની ગયા, એ છોકરો તો અમારી સાથે આત્મસિદ્ધિ કરતા 76 વર્ષના, કોઈની સાથે બોલે જ નહીં વર્ષો સુધી. બાંધણીમાં ઘણ પડે એટલે સીધા જમવા વ્યા જાય, ઘણ પડે એટલે એના પહેલાં પ્રાર્થનામાં આવી ગયા હોય, આખો નિત્યક્રમ કરે. 76 વર્ષ જીવ્યા, કોણ કોને મોટા કરે છે. બ્રહ્મચારી ખાલી 65 વર્ષ જ જીવ્યા, પણ બધું કમાઈને જીવ્યા અને દેહ છોડ્યો પછી પ્લાન સાથે. આ 76 વર્ષ જીવ્યા. આપણને એમ થાય હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા. શકટનો બારજન સ્વાન તાણે, ગાડા નીચે કૂતરું હોય ને એને એમ થાય હું ગાડું ખેંચું છું, એટલે બે બળદ ખેંચે છે, તું નહીં. આ ભાવ આ કાળનો દાખલો છે. આ તો ઇતિહાસમાં તો ઘણી કથા છે બધી. આપેલું છોકરું એ રાખશે કે નહીં ભાઈ મોટો, તો કે એને ખાતા પીતા આવડે છે, નાતા ધોતા લઘુશંકા દીર્ઘશંકા એને મેળે કરે છે. તમારા છોકરા સાથે ખીચડી રાંધજો, એને એનું ફોડી લેશે આગળ જતા. એ નસીબ લઈને જન્મત ને. આપણે આંખ બંધને વિચારીએ, 5 વર્ષના 9 માં વગરના છોકરાને સોંપી દે, એ જે નથી બનતું એને સાથે મોટો કરવા માટે. આ બ્રહ્મચર્ય, આ ખરા બ્રહ્મચારી હતા. એવા બ્રહ્મચારી ગોવર્ધનદાસ, બે છોકરાના બાપને બ્રહ્મચારીજીને પ્રભુશ્રીજીએ બ્રહ્મચારી નામ આપ્યું. એનું નામ તો ગોવર્ધનદાસ કાલદાસ પટેલ હતું, બ્રહ્મચારી કેમ કહેવાય બે છોકરાના બાપને. એ તો ઠીક, પોતે વ્રત આપ્યું હોય 4થું વ્રત બ્રહ્મચારીનું. એવા 14 બ્રહ્મચારી હતા. પ્રભુશ્રીજીએ વ્રત આપ્યું હોય 14 એવા સાધક હતા, એમાંથી કોઈને પસંદ ન કરે. અને આને બ્રહ્મચારી, નિષ્ઠિક બ્રહ્મચારીનો ધારક, નવે વાળ વિશુદ્ધથી પાળે, નિયમાવેલી બનાવેલી કે કોઈ બેન બ્રહ્મચારી બેને રસોઈ કરી હોય એ મારે ન ખપે. તો એ ક્યાં વ્રતધારી હતા, બ્રહ્મચારી હતા. એ તો બે છોકરાના બાપ હતા. પ્રભુશ્રીએ ગોઠવણ કરી કે કોઈ બાઈ ભલે બ્રહ્મચર્ય પાળતી હોય એ રસોઈ કરે એને નહીં ખાવાની, સમાધિ ખાતું હતું એનું, સાધક સમાધિ ખાતું, એના રસોડેથી એનું જમવાનું આવે. ફાટી જાય સોય દોરો, એ બેન સાંધી દે કે લાવો એક બટન ટાંકી દઉં, એમાં શું બગડી જાય, નહીં. ફાટેલું કપડું પહેરવાનું, કોઈ બેન સાંધી ન દે. ધર્મની વાત કરવી છે, એકલા બેસીને કરવાની નહીં કોઈ બેન સાથે. ખીખી ખીખી તો કરવાનું જ નહીં, ક્યારે આવ્યા ને કેમ આવ્યા એ. હસીને સ્ત્રીએ પુરુષ સાથે અને પુરુષે સ્ત્રી સાથે વાત કરવાની મનાય છે શાસ્ત્ર. હવે તો હાથ મિલાવ્યા છે, ભેટે બી દીકરીને ભેટે, માને ભેટે, પત્નીને ભેટે, ન ભોટવાનું એને ભેટે. ધર્મની વાત કરવાની મનાય. બ્રહ્મચર્ય કાબુમાં આવે નહીં એટલે કે ગરીષ્ઠ ખોરાક નહીં ખાવો, લગભગ આંબેલ ઉપવાસ ઉણોદરી હોય, વ્રત એ કોઈ દિવસ વ્રત વગર જાય જ નહીં. આંબેલ કે હોળી પૂરતી મર્યાદિત નથી, કાંઈ ગમે ત્યારે કરાય આંબેલ. થોડીક ઊંઘ વધારે આવે કે પ્રમાદ થશે, થોડીક ઊંઘ વધારે આવશે એટલે 24 માંથી 18-19 કલાક કાર્યરત, 3 થી 4 સુધી પ્રભુશ્રીને ગોમટસર ગ્રંથ હિન્દીમાં. પ્રભુશ્રી હિન્દી ક્યાં આવડે એટલે હિન્દીમાં વાંચે ગોમટસર ગ્રંથ, દિગંબરી ગ્રંથ 3 થી 4. 3 થી 4 એટલે 2:45 તો ઉઠવું પડે ને. અગાસનો ભક્તિક્રમ 4 થી 9:30 સુધી છે રે, 3 વાર વાંચન કરવાનું. અત્યારે બીજી બધી ક્રિયાઓમાં જે સમય જાય છે ને ત્યારે મગન બાપા કહેતા 3 વાર વાંચન થતું, સવાર બપોર સાંજે. એમાં પ્રભુશ્રી ઘણી વાર શરૂ કરે સ્વાધ્યાય, 10 મિનિટ વાંચીને કે તું લે, એટલે બાકીનું 1.25 કલાક બ્રહ્મચર્યને વાંચવા. રાત્રે 9:30 ક્રમ પૂરો થાય
પછી મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો એને જવાબ આપવાના. કેવી રીતે જવાબ આપવાના? પોતાના ડાપણથી નહીં, પ્રભુથી. કે આ જવાબ આપ, બધા પત્ર બતાડો. આ 1268 પત્ર છે પત્ર સુધા. પછી પ્રભુનો દેહ છૂટી ગયો પછી પોતે જવાબ આપે. 25, 30, 40, 50 પત્રો હોય વાંચવાના, એનો પ્રશ્ન શું છે પ્રભુથી જ કહેવાનો. પ્રભુ જવાબ આપે કે આ લખી નાખે. પ્રભુજી સુઈ જાય પછી લખવાનો, ત્યારે નહીં લખવા માંડવાનો. તો પ્રભુથી જ તો પોતાનો ક્રમ પતે પછી સુવે ને, પછી પોતાનો ક્રમ પૂરો કરવાનો. એટલે નિત્યક્રમ તો કરવાનો જ. 3 માળા 20 દ્વય એમને એમ ક્ષમાપ ન તો પ્રભુથી જ કરતા, તો બ્રહ્મચારી તો કરવું જ પડે ને. પછી પોતાનું નાવાનું ધોવાનું, દાઢી મૂછ હજામત, કાચું પાણી વાપરતા જ નહીં. પત્ર સુધામાં પત્ર નંબર 4 થી 22, 19 પત્રો જે કૃપાલદેવ છે મુંબઈ કે વવાણિયા એમ પત્ર લખે છે. આ સદેહ મળ્યા નથી કૃપાલદેવ. કે મને ઊંઘ ભજવે છે, કે એનો ભાગ પડાવી જાય છે. 1.5 કલાક ને 2 કલાક સુવે છે 24 કલાકમાં. મને ઊંઘ પજવે છે, કે સર્વઘાતીની પ્રકૃતિ મને પજવે છે. તમારી કૃપા થશે તો મારી ઊંઘ ઉઠશે. કે શાસ્ત્રમાં વાત આવે છે કલ્પસૂત્રમાં કે ભગવાન મહાવીરને મળ્યા પછી ઇન્દ્રપુતિ ગૌતમ 2 ઘડીથી વધારે સૂતા નથી. આ પ્રભુશ્રીના સમાગમમાં આવ્યા પછી 22, 23 મગન બાપા 20 વર્ષની આરે હતા કે રાત્રે કદાચ ઝોલું રે પડખે ફરે 1.5 કલાક, ઉઠી જાય, પેન્સિલને પેન તૈયાર હોય, પ્રજ્ઞા ઉપર લખવાનું છું બાકી હોય, યાદ કરે ઊંઘમાં. એટલે સપનામાં ચાલતું હોય બધું, ગાથા યાદ આવે. આખો પદ્યમાં કર્યો છે. મથાળા કોણે આપેલા? કૃપાલદેવે. કોઈક કરશે કૃપાલદેવ, ખબર હતી કોઈક આવશે. પ્રભુજીને ખબર હતી આ જગ્યાનો દેવ જાગશે. દેવ જાગ્યો, ઉઠીને લખી નાખે એમ પ્રજ્ઞાબુદ્ધના 108 પાઠ લખાણા છે. મહાવીરના હૃદયની વાત કૃપાલદેવ જાણે, કૃપાલદેવના હૃદયની વાત બ્રહ્મચારી જાણે. જૂઠા ભાઈ એટલે સત્યપ્રેમના સ્મરણાર્થે એક શિક્ષક ગ્રંથ લખવો છે. કૃપાલનો દેહ છૂટી ગયો, બ્રહ્મચારીજી લખ્યો શ્રી સત્યપ્રાયણ ઉજમસિંહના સ્મરણાર્થ. એટલે એક અપેક્ષા, કૃપાલદેવનું અધૂરું રહેલું કામ પૂરું કર્યું. મુનિ સમાગમની વાત છે. ત્રીજો ખંડ ખચિત જાહેર થશે આ મોક્ષ મળ્યા વિશે. ત્રીજો ખંડ કૃપાલદેવ લખ્યો જ નહીં, પહેલા 2 પાઠ લખ્યા ભાવનાબોધની આગળ વચનામૃતમાં, એનું પદમાં રૂપાંતર કર્યું બ્રહ્મચારીજીએ, અને ત્રીજો ભાગ પદ્યમાં લખ્યો પ્રજ્ઞાબોધમાં. આપણને કોઈક મથાળું આપે ને આના વિશે બોલો, કે આના વિશે કાવ્યોમાં લખો. શાદુલ વિક્રીડી છંદ, ઇન્દ્રવજા છંદ, મંદાક્રાંતા છંદ, અનુષ્ટુપ છંદ, હરિગીત છંદ, અલગ અલગ છંદમાં પાછું એક પણ ભૂલ વગર. પાછી એ તો વિલ્સન કોલેજના ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે ભણેલા, આ સંસ્કૃત ક્યાંથી શીખ્યા? એવા કૃપાલદેવ અંબાલાલભાઈને કહેલું કે જૈનના આગમ સમજવો હોય ભગવાનની વાણી તો સંસ્કૃત આવડવું જોઈએ. આ પકડી લીધું, પોતે સંસ્કૃત શીખ્યા, પ્રાકૃત શીખ્યા અર્ધમાગધી. મગન બાપા વાત કરતા કે હું અત્યારે બોલું જ ને ગુજરાતીમાં, એ સંસ્કૃતમાં બોલે આવી રીતે. કાશીજીને આવ્યો હોય એ ફરીવાર પૂછે હા શું બોલો છો, ત્યારે ફરીવાર કહેવું પડે. એને ઇંગ્લિશ તો આત્મસિદ્ધિ આખી ઇંગ્લિશમાં લખી છે. એણે લમણા દુખે એટલું અઘરું ઇંગ્લિશ લખ્યું છે. શેક્સપિરિયન ઇંગ્લિશ આપણે બોલીએ છીએ, અમેરિકન ઇંગ્લિશ નહીં, સાહિત્યિક ઇંગ્લિશ. એના ટીચર જ પ્રોફેસર સ્કોટ લંડનના હતા. એટલે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, પોણો 1 કલાક જાય ત્યારે ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું થાય આપણે, એવું અઘરું ઇંગ્લિશ લખ્યું છે. એટલો અભ્યાસ હતો એનો. અને 2 ચોપડી ભણ્યા હોય માંડ, એવું 2 ને 2 4 થાય એના માસ્તરનું પરિચય નોંધ છે. આવડતું નહોતું પ્રભુસિંહને, એટલે કે કાંકરા લઈ આવો, કાંકરા લઈ આવે, ઢગલી લાવે ને એમાંથી 2 કાઢો, 2 આવડે કે 2 1 2 તો ખબર પડે ને, 2 આમાંથી કાઢો, કાઢો કેટલા થયા, 1 2 3 4 પાસ. આટલું ભણેલા પ્રભુસિંહ આ કાળની વાત છે. એના દાસના દાસ થઈને રહ્યા. તો જેવી રીધિ સિદ્ધિ પરમાર્થી ગોય એના ગુરુને એ બધી મળી જ જાય ને. 194માં કૃપાલદેવ લખ્યું છે, જેવા નરને સેવીએ તેવી દેફળ પત. જે પુરુષને સેવે છે એની પરમાર્થિક રીધિ સિદ્ધિ બધી એને મળી જાય. પ્રભુસિંહને 2 ફાટ આત્મજ્ઞાન હતું, બ્રહ્મચારીને મળી ગયું. દાસી થઈને રહ્યા, દાસ નહીં નોકરાણી. લખે છે પત્ર, મને તમારી સેવામાં આવે તો ને આજ્ઞા વગર કેમ અવાય. આપણે જ્યાં જવું હોય તો વિચરે ઉદયપ્રયોગ જાય, હું આવું આશ્રમમાં તમારી સેવા માટે. હા પાડે તો આજ્ઞા લેવી પડે. પહેલાં હું તમને નમસ્કાર કરું, ઈચ્છામી ક્ષમા સમણો વંદી હું જાણી જ જાય નથી આય. ઈચ્છામી ક્ષમા શ્રમણ, ક્ષમા સમણો નહીં અપભ્રંશ છે,
હું તમને નમસ્કાર કરું, ગુરુજી કે ઈચ્છા પછી નમસ્કાર કરાય, આજ્ઞા લેવી પડે નમસ્કાર કરવાની. આ તો ઉબડક ઉબડક કરતો હોય, કસરત કરતો એમ, વળ્યો ન વળ્યો એ સિક્કો પડી જાય ને એટલો નથી વળતો એ, એને એમ તમે નમસ્કાર કર્યો. કોપલ તો ખીજાયેલા ત્રિભુવનભાઈ, આ ઉબડક નમસ્કાર શું કરો છો, શોભે નહીં કે. દાસી થઈને જાય, દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો, શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી, ચાકર રાખો જી, ચાકર રાખો જી, બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી. મને નોકર રાખો, પત્ર લખે છે, હું કૂવામાંથી પાણી કાઢીશ, એમ નથી કહેતા, હું પ્રકાશન ખાતું સંભાળીશ ને વ્યાખ્યાન આપીશ, હું નવી નવી પુસ્તિકાઓ અને પુસ્તક બહાર પાડીશ, ગ્રંથ લખીશ, મને સંસ્કૃત આવડે છે, કૂવામાંથી હું પાણી કાઢીશ, મને એક જણની ખીચડી કરતા આવડે છે, જો તમે તક આપશો તો હું તમારી એ કરીશ, બે જણની કરીશ, એક જણની મારી આવડે છે, હું આશ્રમમાં ઝાડું કાઢીશ, હું ઘંટ વગાડીશ, આ કામ આપો, તોય પ્રભુજી યાદ ન પાડે, જુરે. છેલ્લે લખે છે મોહનલાલજી મહારાજનું ચાતુર્માસ આણંદમાં હતું, કે એને પૂછજો છો મોહનલાલજી મહારાજ હું કેવો છું, પાત્ર શિષ્ય છું કે નહીં, તમારી સેવામાં રહી શકું એવો, એ હા પાડે તો મને બોલાવો. બાયોડેટા આપ્યો કે મોહનલાલજી મહારાજને પૂછજો, એ હા પાડે કે આને આવવા દેવા જેવો છે અગાસમાં તમારી સેવામાં, તો હા પાડજો મને. આણંદ જિલ્લાના કલેક્ટર થવાના તો એ આવી એપ્લિકેશન કરે છે, એટલે પત્રો છે એના, બીજો ને ત્રીજો પત્ર પત્ર સુધામાં પ્રભુજી ઉપર છે, કે તમે ફલાણાને કહો છો આવી જ આશ્રમમાં, ઓલા વોરાને કહે છે બાંધણીના, મગન બાપા કહે છે કે આપ તો અલ્લાહ કા ફિરસ્તા હૈ, એમ લાગે તમારા ચરણ આગળ બેસી જાવ, તો કે બેઠ જા પ્રભુજી, કોણ ના પડે છે એને, વોરાને કહે છે, મને નથી કહેતા કે હું જરૂર છું, પરીક્ષા કરે જ્ઞાની. પછી આવ્યા 11-11 વર્ષ પ્રભુજીની સેવામાં અને 17 વર્ષ એકલા, 28-29 3-3 દાયકાનો ભેગધારી પુરુષ, 32 લખનો પુરુષ. અત્યારે કોપાલદોનો માર્ગ દુનિયામાં છે ને, એ આ પુરુષના યોગબળને લીધે છે, આપણે લીધે નહીં, આપણે તો આશાધના કરીએ છીએ કોપાલદેવની, આપણે કોપાલદોના માર્ગમાં ન કરવાનું કરીએ છીએ, ન ખાવાનું ખાઈએ છીએ, ન પીવાનું પીએ છીએ, નાચીએ કૂદીએ છીએ, આ શ્રીમદ રાચાને મંજૂર નથી, કાંઈ સત્સંગના પાઠમાં લખ્યું છે, જરૂર માનજો, આ સત્સંગ નથી કુસંગ છે, આ એના યોગબળથી ચાલે છે. આપણે કહીએ ને સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો, આ યોગબળ દુનિયાને ખબર જ નથી. કૂપોદે લખ્યું છે વચનામૃતમાં, ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષ્યમાં નથી, નામે નથી ખબર લોકોને બ્રહ્મચર્યનું, કેટકેટલી જગ્યાએ તો, પણ ગુપ્ત ચમત્કાર કેવી રીતે ઓળખાય, કેવી રીતે, અને પાછા બહારથી તો ગૃહસ્થ હતા ને એ પણ, ત્રિલોકના નાથ જેને વશ થયા છે એવા અટપટી દેશાથી વર્તે છે, સામાન્ય જીવ ઓળખે કેવી રીતે, આચાર્યને શરમાવે એવું આચરણ હતું એનું. 12 ગુણ અરિયંત દેવ, પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્થા, દુઃખ દોખ જાવે, આચાર ગુણ 36, 25 વધાય, 27 ગુણ સાધુના, જપતા શિવ સુખ થાય, 108 છે ને, આ ટોટલ મારીએ તો 108 થાય. એ આચાર્યના 36 ગુણ શાસ્ત્ર પ્રમાણે, બલકે વધારે મેં કાઢ્યા છે, બ્રહ્મ આ બાજુ આગમમાંથી કાઢ્યા છે, કે જૈન આચાર્યના ગુણ કેટલા હોય, અને આ બાજુ એને જીવનકાળામાંથી કાઢ્યા છે, વધારે થાય છે આના. બન્યું તું એવું, એને આચાર્ય બનાવવા આવ્યા, હેડમાસ્તર. પછી આઝાદીની લડત હતી ને, એટલે બધું હેડમાસ્તરનું નામ આચાર્ય થઈ ગયું, અને સ્કૂલનું નામ જ્ઞાન મંદિર, વિદ્યા મંદિર થઈ જાય, પછી વિનય મંદિર. એટલે આચાર્ય બોર્ડ લાગે ને ઓફિસની બહાર, આચાર્ય, મારામાં આચરણ તો છે ને, કે હું આચાર્ય કેવી રીતે કહેવો, આપણે તો પાર્ટી રાખીએ ને પ્રમોશન મળે એટલે, એને રાજીનામું આપી દીધું કે મારામાં આચરણ તો છે ને, હું આચાર્ય કેવી રીતે થાઉં, હવે આચરણ કરું પરમાત્મા, આચરણ કરી બતાવ્યું એને. અને કાર્તક સુદ 7/7/2010 કોપદનો ચિત્રપટ સામે ઉભો ઉભો દેહ છેડ્યો, કહીને ખોખું નીચે આત્મા ઉપર, ભગવાન પાર્શ્વનાથની જેમ કહીને બધાને ડરતા ડરતા નહીં, કે જેને માથે મોત હોય એને જવું પડે, સૌને માથે મરણ છે, તમારા માથે મરણ છે, અમારા માથે મરણ છે, જેનો વારો આવે એને જવું પડે, કહીને ગયા.
રોજની ક્રિયા વહેલી પતાવી દીધી, દેવવંદન કરી લીધું અને પછી ઉભા રહ્યા કાવસગમાં. કાવસગમાં મુક્તિ વેર્યા. મનમોહનજી મોખડું મોયું રે પાર્શ્વનાથ ભગવાનના પ્રાર્થનામાં આવે છે નિર્વાણ કલ્યાણ. 24 તીર્થંકર માંથી ખાલી શ્વેતામ્બરામના પ્રમાણે પાર્શ્વનાથ ભગવાને ઉભો પાદે ચડ્યો છે. બ્રહ્મચર્ય કઈ ન છોડ્યું. કોપાલદુને આ દેહ મળ્યા નથી, પણ એને પ્રત્યક્ષ કર્યા. જેની અને જમના મેં માર્ગ દેવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમારી સેવામાં આવશે અને 11 વર્ષ રહેશે અને અમે એને મૂકી જશું. આ હૃદય ઉદ્ગાર અગમ એંધાણી અવધૂત ઓલિયા સંત પ્રભુશ્રીજીના ઉદ્ગાર આ ગોરધનદાસ કાળીદાસ પટેલ વિશે અને ખરેખર આવ્યા. અને બ્રહ્મચારી નામ પણ એવું હોય છે ને, એ નામથી નવાજ્યા કે આ કાચું સોનું છે, વાળ્યું વળે જેમ હેમ. પાકા સોનામાં તો તાંબુ ને એવું બધું ભેળ્યું નીકળ, એટલે ઘરેણા વળી ન જાય. કાચું સોનું છે કે એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી, જાહેરમાં બોલ્યા પ્રભુશ્રી. અને પ્રભુશ્રી પોતે આત્મજ્ઞાની હતા, કાંઈ ખોટું બોલ્યા હશે. આત્મજ્ઞાની ખોટું બોલે તો એને આત્મજ્ઞાન છે કેમ ખબર પડે? ઉપોલદેવે કહેલું, દારસીભાઈને, બીજા 3 વકીલ હાજર હતા, કે અમારા હાથે આ પુરુષને અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે. દેવમતને શ્રાવકનો વ્રત અપાવ્યો હતો કે આ મોટા મહારાજ પાસેથી લ્યો. આધુનિક મુનિઓનો સૂત્ર શ્રવણને અનુકૂળ નથી, 170ના છેલ્લા ફકરામાં લખ્યું. અને દેવમનન કહે છે કે આ સાધુ પાસેથી વ્રત લ્યો, એટલે આ સાધુ ચોથારાનો મુનિ છે, એટલે આધુનિક નથી. પછી કહે છે, આ બ્રહ્મચર્યના ઉપાસક એવા પ્રભુશ્રીજી જેને બ્રહ્મચર્યનું બિરુદ આપે તે પુરુષનું નૈષ્ટિક બ્રહ્મચર્ય કેવું હશે? પ્રભુજી પોતે કહે છે કે જે જીવ ભવને કાંઠે આવી પહોંચ્યો હોય તેને જ જ્ઞાનીને હાથે શીલ વ્રત મળે છે. કોઈ પણ આજ્ઞા મળે એટલે જીવ છૂટી જ જાય. આજ્ઞા રૂચિ સંકેત કહેવાય કે મને સત્પુરુષ એક વ્રત આપે, એને અહોભાવ થાય કે મને એક વ્રત આપે તો, કે થાળી જોવાનું વ્રત હું શ્રીમદ રાજચંદ્ર ભગવાન મહાવીરની આજ્ઞાથી લઉં છું, એને અહોભાવ થાય. આજ્ઞા રૂચિ સંકેત કહેવાય. આ વ્રત તો બહુ લે છે અસદગુરુ પાસેથી. ફળ કેવી રીતે આવે? પુણ્ય બંધાય એ ક્રિયા કરે તો, દેવલોકમાં જાય, છૂટવાનું કામમાં ના આવે. પુણ્ય પ્રકૃતિ બંધાય, નિર્જરામાં કામ ના આવે. આ બધા હઠયોગી સંન્યાસી છે જે નાઉકાર મંત્ર આવડતો જ નથી, તો એટલે કે બધા પાપી નથી, ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ હોય. બધા જૂનાગઢના બાવા છે, ઋષિકેશ હિમાલયમાં હોય, લાખો કરોડો વર્ષનું દેવલોક બાંધે, મોક્ષે જવાનું પુણ્ય ના બંધાય, નિર્જરા ન થાય. ઘણા સદાચરણવાળા હોય, ચારિત્રવાન હોય, ખરા બ્રહ્મચારી હોય, અબજો વર્ષોનું આયુષ્ય બાંધે દેવલોકનું, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં આવે પાછો. એ દેવલોક પતી જાય 33 કરોડોકોટી સાગર પામ, 9મા ગ્રેવ્યકમાં, ગ્રીવા એટલે ડોક, 9મું ગ્રેવ્યક, પછી ગધાડો થાય પાછો. એ પૂર્ણ વપરાઈ ગયું, આનંદ, આત્મા તો જાણ્યો જ નથી, એટલે આનંદ આવે ને દેવલોકમાં. હલકા દેવલોક દેવી સાથે આનંદ આવે, એને અસાથે વિજ્ઞ છે જ નહીં, સંયમે નથી, કઈ કવલ આહાર નથી, એટલે ભૂખે રહેવાનું જ નહીં, અસાથે વિજ્ઞ છે, રોગ જ ન થાય. એને એમ તે બાસુંદી ખાવી જાય એટલે સ્વાદ આવી જાય. પહેલા ને બીજા દેવલોકમાં માણસ જેવા સંબંધ હોય દેવ દેવીને, ત્રીજા દેવલોક પછી શાસ્ત્ર એમ કે છે એ ખાલી ચિંતન કરે કે મારે સારી દેવી સાથે પરણવું છે, એટલે એનો આનંદ આવી જાય. કે દેવીને એમ થાય મારે સારો દેવ જોઈએ છે, એને આનંદ, એવો મુહૂર્ત મળી જાય તરત જ, એટલો પૂર્ણ હોય એને, લાખો વર્ષ આનંદમાં રહે. પછી પરણીને કેમ આનંદમાં રહે? એવી રીતે દેવી ગુજરી બી જાય તો દેવ વિધુર થાય ને તરત જ. બધા દેવને વેકરી શરીર હોય, બીજી દેવી એવી જ હાજર થઈ જાય, એટલી રૂપાળી હોય એના જેવી, ઓલી ભૂલી જાય તરત જ. રાજપ્રશ્નીય રાય પસાણી સૂત્રમાં બધું વર્ણન કરેલું છે, કેવળી આગમ છે. રાય પસાણી સૂત્ર રાજપ્રશ્નીય અપભ્રંશ થઈ ગયો છે, બધું લખેલું છે. દેવી દેવીનો વ્યવહાર કેવો હોય, સમકીથી દેવો હોય પછી, અને પછી સર્વસ્થિત અનુત્તરવાળાને તો વેદોદય જ ન હોય. બધા એ માણસ થઈ ચરમ શરીર હોય, મોક્ષે વ્યા જવાનો હોય, કે તીર્થંકર થવાનો હોય પછી મોક્ષે વ્યા જવાનો, કે કેવળ નંદ થાય જ એ અનુત્તરને સર્વસ્થિતવાળા, તો એને દેવી બેબી ન હોય, એ ત્યાં સત્સંગ જ કરતા હોય. આત્મા આત્મા આત્મામાં હોય. જે જીવ ભવને કાંઠે આવી પહોંચ્યો હોય તેને જ જ્ઞાનીને હાથે શીલ વ્રત મળે. આજ્ઞા રૂચિ સંકિત નાનામાં નાની આજ્ઞાએ જીવને મોક્ષ લઈ જાય, આવત પાડે તો
કોપલ્યો લખ્યું છે વચનામૃતમાં પાછળ વ્યાખ્યાન સારમાં, જ્ઞાનીની યજ્ઞાએ યાવત પોર્સીનો સ્વાધ્યાય કરે તોય મોક્ષ થાય, તો બ્રહ્મચર્ય વ્રત પાળે એનું શું થાય? ખરો બ્રહ્મચારી ભગવાન જ છે, અહીંયાથી ના જાય. ગણે કાષ્ટની પુતળી એ ભગવાન સમાન, અહીંયા સદેહ ભગવાન છે બ્રહ્મચારી, એ બ્રહ્મચર્ય કરે જ ને. તો સિદ્ધના જીવો બ્રહ્મચર્ય કરે છે, તો સિદ્ધ સદસ દશા થઈ ને, પણ શરીર છે એટલે સયોગી કેવળી, ઓલા અયોગી કેવળી, એટલે બ્રહ્મચર્યને ભગવાન કીધો છે. પાંચે ઇન્દ્રિયો કાચબાની જેમ સંકોચી લીધી હોય એને, ન પરણવું એ બ્રહ્મચર્ય નહીં. અને પતાસું મૂકો કે કારેલું મૂકો સરખું જ લાગે, સરસ ને નહીં મનને પ્રસન્ન ભાવજો. અને લાખ રૂપિયા આપો કેશમાં, ઉઘરાણી પતી ગઈ કે કુપલ તો લખ્યું છે, 18 વર્ષનો છોકરો એમ આવે કાગળ, તમારો છોકરો હાઈવે ઉપર ટ્રક નીચે એનું માથું કચરાઈ ગયું છે, 18 વર્ષનો છોકરો, કોરો કાગળ વાંચે એમ થાય, એને કોરો કાગળ વાંચે છે, ખોળામાં સાપ આવીને બેસે કુંડળું કરીને, ભય ન લાગે. એટલે સાપ હોય તો કે જાણી કરીને ના બેસે બીજાને બતાડવા માટે, પણ એ બેઠા છે ને સાપ આવે ઉત્તર સંડામાં, બેસે ફેણ લઈને એક કલાક સુધી કુપોલું ધ્યાનમાં હોય, સાંભળે બુજ ચંડકોશિક બુજ પહેલા માવીર, આ ઉત્તર સંડાના સાપને કહે છે બુજ ચંડકોશિક, આ બીજા માવીર, ભગવાન માવીરની સાપ સાથેની વાત છે, સિંહ વાઘ સાથેની નથી, બીજા માવીરની સિંહ વાઘ સાથે. મોહન આજે મગન કેમ નથી આવ્યો? કુપોલું સરખાવાય કોની સાથે? આજે મોહન મગન કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે કે અઠવાડિયે પહેલાં આવ્યો છે ને, બે વાર તો આવ્યો જ હશે ને, 4 વાર અલગ 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 જગ્યાએ પ્રસંગ બન્યા છે અલગ વ્યક્તિ સાથે. મોહન આજે મગન કેમ નથી આવ્યો? વાઘ આવતા એ ડર ન લાગે. અત્યારે 8 વાગે સાંજે જાય ને, 8 ક્યાં 7 વાગે, અને પાંદડા સૂકા પાંદડા ખડખડ થાય ને, એ ડર અડધેથી જ પાછો આવતો. તે ગુલાબી રંગના જાડા નોળિયા આવે ને એમ, તે આપણે બટકું ભરી જાય છે. નોળિયા તો સાપને જ પકડે, આપણને કંઈ ન કરે, સાપે કે બધા ઝેરી ન હોય કાંઈ, પણ આપણે તો ખડખડ થાય તોય ડર પાછા આવતા રહીએ કે કાલ સવારે તડકા પછી જાશું છત્રી લઈને, કાંઈ જાશું જ નહીં. હવે અહીંયાથી નમસ્કાર કરી લઈએ, ઘણી વખત દૂરથી કરી લેતા નમસ્કાર, પતી ગયું આજનો કર્મ, પતી ગયો ભક્તિ ભાવનાનું ફળ છે ને. પછી ત્યાં શાસ્ત્રની વાત કરે, અરે ખારા ટોપરાની દાન જ છે, તારી ભક્તિ ફળે કેમ? પ્રભુ તે તને પસંદ કેમ થાય? તારા અંતરનું કપટ નહીં જાય, તારે માથે કોપીરિયો કાળ, ઊંઘ તે તને સીધ ને આવે છે. આત્માની વાત આવે ને એટલે ઊંઘ આવે, આલા આલા દર્શન આવણે કર્મનો પડદો આવે વચમાં. કોઈને ખાતા ખાતા ઊંઘ આવી કે જમતો તો મોહન થાલ બટકા કે બાસુંદી ખાતા ખાતા ઊંઘી ગયો, પૈસા ગણતા ગણતા ઊંઘ આવી કોઈને? તારે માથે કોપીરિયો કાળ, ભોજન તે તને સીધ ને ભાવે છે. આ બહુ સારું હતું જમવાનું, ભોજન કેમ ભાવે છે? જ્ઞાની ઠપકો આપે છે આપણે. બ્રહ્મચારી કહે છે ભોજન ભાવતું હોય ને તો બ્રહ્મચારીને સ્વાદ તો કરે નહીં, કે દાળમાં વઘાર સારો મૂક્યો તો પાણી મૂકી દેવું, થોડું પાણી નાખી દેવું, પણ હિંમત ચાલે દાળમાં પાણી નાખતા? ઠંડી થઈ જાય ને પછી કેમ ગરમ ગરમ દાળ આવી હોય તો, અને સ્વાદ એવો આવી જાય તો કે લઈ લેવો ઘૂંટડો માથે, પહેલાં દાળ ભાત એમ ખાય ને તો તરત જ પાણીનું કોગ એટલે ગળે ઉતરી જાય, કે પાણી નાખતા હિંમત ન ચાલતી હોય વાટકામાં તો ઘૂંટડો પાણીને લઈને ગળી જવાનું, એટલે વાગળવાનું નહીં ભેંસ નહીં જેમ કે સ્વાદિષ્ટ વસ્તુ આપણે વાગળીએ ને ડાબે જમણે, આમાં મમ કર્યા કરે ને, વાગળવાનું નહીં કે ભેંસ નહીં જેમ, પાણી લઈને સ્વાદ ઉતારી જવાનો, પછી તો કંઈ છે જ નહીં ને, પછી તો વિષ્ટા થાય ત્યારે ખબર પડે બીજે દિવસે, વચવાનું તો કંઈ ખબર જ નથી આપણને. કોપલ જોડે ઓહો આ દેહની રત્ના, પછી શું થાય છે ક્યાં ખબર છે આપણને? એટલે ખાલી સેકન્ડ પૂરતું છે ને એ બટકું મૂક્યું ત્યાં પૂરતું, એમાં આખો ભાવ કાઢી નાખે છે. તો બ્રહ્મચર્ય કેવી રીતે થાય? એટલે જે સાધક કે ગુરુજી રસોમાં મીઠું ઓછું હોય ને મીઠું મગાવે, કે સાકર હોય સાકર મગાવે, આત્મજ્ઞાની હોય નહીં, એમાંય આશ્રમમાં તો મગાવાય જ નહીં, એટલે બીજાને દાખલો બેસે ને, પોતે નાટકીય ભાવથી સજ્જન બનવું પડે, એટલે એને જોઈને બીજા જ ન બગડે કે આશ્રમમાં એવું કરાય છે, અથાણાએ ફેરવાય જ બાટલો, લ્યો લ્યો તમારો સંભાર જોઈએ છે, બીજાને આપવા આવે ઉધાર થાય, ઘરે ઘરેથી લઈ આવે અથાણા આપો તો, અરે અભક્ષ અમે શા માટે આપીએ? તમારે ન જોઈએ તો બીજાને આપો, અમે શા માટે આપીએ? અમે માંસાહાર નથી કરતા, અમે બીજાને માંસાહાર આપીએ? આ શ્રાવકનો ગુણ છે, ચા ન પીતો હોય ને જેને નિયમ છે બીજાને ચાય ન આપે, આ ધર્મનો ભાગ નથી.
એને પ્રાર્થના કરવી નથી ગમતી એટલે એવું કામ કરે છે. દસ મિનિટ ત્યાં બગાડવી ને એક વીસ દુઆ કરીને જા, બે માળા કરીને જા. ના, એ તો હમણાં કરી લીધી જ મેં, નથી ગમતી ને માળા. ઓલું ગમે છે તો જ કરતો હોય ને, એ નોકરી જ રાખ્યો નથી એને, તો એ કેમ એવું કામ કરે છે? પ્રાર્થનામાં રસ નથી આવતો એટલે. ના, તારે પછી જમવું છે ને, તો જા ત્રણ માળા કરી આવ, પછી જમવા આવજે. ચાર મિનિટ લાગે તો બાર મિનિટમાં ત્રણ માળા થઈ જાય ને, તો પીરસવામાં શા માટે ટાઈમ બગાડો અત્યારે? આવું કોને ગમે? કડવી દવા રોગ મટે, પણ કડવી દવા ગમે કોને? હે રાજન, રામાયણમાં શ્લોક છે, અપચ્યસ્ય પ્રિયસ્ય વક્તા સ્રોચાત દુર્લભ. એ બોલવા વાળો ને સાંભળવા વાળો દુર્લભ, કોક જ હોય. બોલે નહીં કોઈ, સાંભળે કોઈ નહીં, ગર્દી ઘટી જાય ને. અપ્રિયસ્ય ગમે નહીં એવું છે, પચ્યસ્ય પણ છે હિતકારી, શ્રોતા વક્તા ચ દુર્લભ, સાંભળવા વાળા ને બોલવા વાળા બહુ દુર્લભ છે. આ તો રામાયણનો શ્લોક છે. જે જીવ ભવને કાંઠે આવી પહોંચ્યો હોય તેને જ જ્ઞાનીને હાથે શીલવ્રત મળે છે. અને પછી તો આ અગાસ આશ્રમના મુખ્ય પ્રવેશદ્વાર પર વિરાજમાન પંચધાતુની મૂર્તિ આવ્યા, ભવરોગ મટી ગયો ખબર પડી, નિશ્ચયથી આવ્યો કે અહીંયા જ કલ્યાણ છે મારું. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ, આત્માના લક્ષ્ય જ મંત્રાઈ ગયા. પછી મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું, એણે જ બનાવ્યું છે બ્રહ્મચારીજી આ. મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોઉં પરભણી ભૂલી, બોલ ભૂલું પરાયા, આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાએ, પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. આ ક્યાં છે એ ખબર નહોતી, પહેલી વાર મગનમાં પણ મળ્યા ને, પહેલી વાર તો અહીંયા મળેલા વડવા, પછી બાંધણી. મેં કીધું લખીને આપો ને, લખીને તો આપ્યું મારી આગળ છે, મને કે બ્રહ્મચારીજી અમને લખીને આપ્યું છે, આ બ્રહ્મચારીજી બનાવ્યું જ કે એ મને આપ્યું પછી, કે આજો બ્રહ્મચારીજીના હસ્તાક્ષરો. મંત્ર જવું પડે, એની આગળ મંત્ર હતા એના સંપ્રદાય, શ્રીકૃષ્ણમ શરણમ ઓમ નમ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઘણા બધા મંત્ર હતા. એ તો 33 કરોડ દેવ હતા, કે બધાને બાજુમાં મૂકી દીધા, અને એક શ્રીમદ રાજ્ય કૃપાળુ દેવને મૂકી દીધા, કે મેં તો જ કારણ સ્વામી ઉવેખ્યા સુર ગણા, સ્તવનમાં આવે છે કે એ વિતરાગ દેવ તારા માટે મેં બીજા દેવ દેવીઓને ઉવેખ્યા એટલે ફેંકી દીધા, હડસેલી દીધા. અને તો ગંગાજી, ગંગાદાસ, જમના જમનાદાસ. ભક્તિ ફળે કેવી રીતે? વ્યભિચારીની બુદ્ધિ છે. એક ધણી ધૈર્યો એ ધૈર્યો, બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ કરી દીધું. ગોતો શ્રાવક શ્રાવિકા જે કુલ દેવતાને ન માનતા હોય, નિવેદ ન કરતા હોય, દિવાળીમાં દીવો ન કરતા હોય, મંદિરને આશ્રમમાં કરે છે તો, દેરાશ્રમમાં કરે છે તો, જીવ નહીં મરે, પાણી ઉકાળેલું પીવાનું, નાખી રાત દીવો રાખો ને, પછી બધું ફોટો મોકલે વોટ્સઅપમાં કે આ મંદિર આવું શણગારેલું દિવાળીમાં, ફોટાને દીવા સાથે કેટલા પતંગે મેર્યા, અને પાણી ઉકાળેલું પીવું છે, યત્ન ક્યાં? પછી ગાય, ધર્મને બીજો દયા સમાન, ભાખ્યું ભાષણમાં ભગવાન, પણ ભગવાને ભાખ્યું તે શું કર્યું એમાંથી? એટલે કુપોળદુને કહેવું પડ્યું મોક્ષમાળામાં કે જૈન કુળમાં જન્મે એટલે શ્રાવક કહેવું એ યોગ્ય નથી. શ્રાવક પણ કર્મે છે, કુળ ધર્મે નહીં, કર્મ કરે તો. એ શ્રાવક લુહાર પણ હોય, કડિયો કુંભારે હોય, જો આચાર પાળતો હોય તો, અને અટક શાહ મહેતા હોય તો શ્રાવક ન હોય. ગીતાના 4th અધ્યાયમાં શ્લોક છે, યદાદાહી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદ આત્મનામ સૃજાહ્યમ. 7મો શ્લોક છે 4th અધ્યાયનો. 8મો શ્લોક છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે આવા પુરુષો યુગે યુગે જન્મે અને પોતાનું અને જગતનું કલ્યાણ કરી જાય છે. એટલે 100 વર્ષના ગાળામાં, કુપોદનો જન્મ ક્યારે થયો? 1924, અને બ્રહ્મચર્યનો દેવ લે થયો 2010. આ ગાળામાં, અને પ્રભુથી તો કુપોદો કરતા મોટા ઉંમરમાં, 14 વર્ષ મોટા,
એટલે 1910 થી લઈને 2010 સુધી આ સૈકામાં આ ત્રણ ત્રિપુટી થયા, કૃપાળુદેવ, પ્રભુસિંહજી અને બ્રહ્મચર્ય, તારક ત્રિપુટી. જન્મ્યા છે ગુરુરાજ જગદીત કારણે, પણ આયુષ્ય બહુ નાનું હતું. અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો, 33 વર્ષ ને 5 મહિના, 10 વર્ષ બાળપણમાં ગયા, 10 વર્ષ કારમાં ઉદય મુંબઈમાં ગયા, છેલ્લે 3 વર્ષ વ્યાધિગ્રસ્ત હતા. વધ્યા કેટલા? એમાં 100 પર કલ્યાણ કરવાનું અને પંચમ કાળ એટલે પ્રભુસિંહ સોંપ્યું, થાય એટલું કરી ગયા પ્રભુસિંહજી. પછી બ્રહ્મચારી, મુખ્ય બ્રહ્મચારી સોંપણી એને સોંપી ગયા. આ 100 વર્ષમાં વિતરાગને માર ઉદ્ધરવા માટે આ. અને કોપાલ લખીને ગયા છે, જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જી થશે તે થશે આમ થકી, બીજેથી નહીં. વચનામૃત 398 આ જ માર્ગ છે, બીજો કોઈ આના સિવાય થવાનું છે તો અહીંયાથી જ થશે કે બીજેથી નહીં, એમ કીધું છે. તો એને ઠેર ઠેર મળી જાય. પાછા પ્રભુજી કહેતા, ઘેલીને ઘેર ઘેર સાસ રાખે, કેટલા ભાયડા કરવા તારે, એમ પૂછતા એ જાહેરમાં. સ્ત્રી નહીં, પુરુષોને પૂછતા કેટલા ભાયડા કરવા છે, એટલે બેનને સમજી જવાનું ને. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, જીવની બુદ્ધિ વ્યાભિચારીણી છે, એટલે બદલા કરે છે બધું. અને અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, એને જે ઓળખ છે ને, ગીતાનો 17મા અધ્યાયનો બીજા શ્લોકના વિવેચનમાં છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, એટલે આ ભવે ઘેલા થઈ જશે અને ભવાંતરે અધોગતિએ જશે. એ અર્જુન એ બધા મૂર્ખ છે કે જે મને નથી માનતા. મન નથી માનતા એટલે સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, આત્મજ્ઞાની ગુરુને નથી માનતા. એ પોતાને મેળે એને નક્કી કર્યું કે આ આત્મજ્ઞાની છે અને વળગી ગયો. પછી ફેવિકોલથી દુર્લભ એવો મનુષ્ય દે એને વયો ગયો. પછી તું કેવી રીતે ઓળખી શકે આત્મજ્ઞાની છે? મુમુક્ષુના નેત્ર મહાત્માઓને ઓળખે. આપણે મુમુક્ષ તો છે નહીં તો આપણે કેવી રીતે ઓળખ્યું? ખાવાના ઠેકાણા નથી, પીવાના ઠેકાણા નથી, કમાવાના ઠેકાણા નથી, નીતિ સદાચાર નથી, એ ગુરુને ઓળખે કેવી રીતે? મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે. સામે વાળે સત્પુરુષ નહીં, આત્મજ્ઞાન નહીં, કેવળ જ્ઞાની છે, ભગવાન છે, તું કેવી રીતે ઓળખ? એટલે એ તો એને તો રોંગ નંબર જ લાગ્યો ને. એટલે અનંતકાલથી આમાં જ ભૂલ થતી આવે છે મૂળ રકમમાં. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ ફરી ફરીને એળે જાય છે. અનંતકાલથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્યમ કાળે તું મળ્યો રાધ નામ ભગવાન. નામ ગોવર્ધન બ્રહ્મચારીજીનું. જન્માષ્ટમી દિવસે જન્મ્યા, યદાયદાય કૃષ્ણની જેમ. એટલે નામ ગોવર્ધન પાડ્યું, શ્રીકૃષ્ણ નામ ગોવર્ધન છે, કે જ્યારે ધર્મની તાતડી જરૂર હશે ઇમરજન્સીમાં ત્યારે આવા પુરુષો આવશે અને માર્ગ ફેલાવશે, ફરીવાર સ્થાપન કરશે. મૂળ માર્ગ જે પ્રભુશ્રીજીએ અને કૃપાળુદેવે શરૂ કરેલો મહાવીરનો માર્ગ, એ પ્રોપેગેટ આગળ પ્રચાર અને પ્રસાર કર્યો એનો. ધર્મની સોંપણી તો પ્રભુશ્રીજી જાહેરમાં કરી અને કારુબરીને કહેલું. અહેસાસ એને કેવો હતો કૃપાળુદેવ ઉપર? માત્ર અંતરંગ સાધનાથી અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ભરત ચક્રવર્તીને. આ ચમત્કારી વસ્તુ છે ને, મેકઅપ કરતા થાય અન્ય તો ભાવને ભાવી કે વીંટી મારી નથી, આંગળીનું રૂપે મારું નથી, શરીરે મારું નથી, મેરો એક આત્મ તામ મમજ્જુ કીનું, મારા આત્મા સિવાય ક્યાંય મારું છે જ નહીં, અને કેવળ જ્ઞાન થયું. પરમ કૃપાળુદેવ પણ એવો જ ચમત્કાર અંતરંગ સાધનાથી ગૃહસ્વેશમાં કર્યો છે. બલકે વધારે, ભરતકવિના માથે ગુરુ હતા ઋષિનાથ ભગવાન, પ્રથમ તીર્થપતિ. કૃપાળુદેવ માથે કોણ હતા? પોતે જ હતા મહાવીર સ્વામી આગલા ભવે. એ ક્યારે ગળે ઉતરે? પૂર્વ છે બેસ, બુદ્ધિમાં બેસે તો ને. આપણે પૂર્વને કેમ માનીએ છીએ? માનતો હોય તો એ ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાનું કરે, ન જવાનું હોય ધર્મ માટે ત્યાં જાય, પછી ડર લાગે, હવે હું ક્યાં જઈશ, મારી અધોગતિ થશે તો ડર ન લાગે પછી? એને એ કોળીઓ મુકતા ડર હોય ને પેલા, કે મારે ફરી ક્યાંક જવું પડશે તો પાપ થશે, તો હાથ ધ્રુજે નહીં એનું. એ ફોન ખોલે યુટ્યુબ જોવામાં કે હું આવું જોશ, જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે, તો મારે અધોગતિએ જવું પડશે. ફોન ઊંધો ન કરી નાખે તરત જ. ડર લાગે ને એને પગલે પગલે, ક્ષણે ક્ષણે એને ડર લાગે ને. આપણે આપણે તો અભય થઈ ગયા છીએ, એટલે કાં બેફાટ આત્મા અનુભવાઈ ગયો છે, કાં પફમમાં છે. અંડરલાઈન કરો જે સાચું હોય નીચે, પોતે કોઈને કહેવા જ નહીં. બોલો આવે ને ખાલી જગ્યા પૂરો પરીક્ષામાં,
સાચું હશે તો 10માં 10માં નહીં તો મીંડું. ઈશ્વરે જ્યાંથી જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત હશે તે તો થશે, તે બીજેની પણ અમ થકી આ ખૂબ બધો લખ્યું છે. બ્રહ્મચર્ય અર્થ કરે છે આ આ વાક્યનો. આ વાક્યનો અર્થ એમ છે કે જ્ઞાની તો ઈચ્છા સહિત કે ઈચ્છા રહી જ છે. એને શું ઈચ્છા? ઈશ્વર ઈચ્છા. વિચરે ઉદય પ્રયોગ છે, ત્રિગુણ રહિત છે. તો દેવવંદનમાં ગાય જ ને આપણે ત્રિગુણ રહિતમ, તામસી કે નહીં, રાજસી કે નહીં, સાત્વિક ગુણે નહીં. એનો શું મતલબ છે? જો 5 સમવાય કારણો ને તેમાં પણ પુરુષાર્થ મળે તો આ શક્ય છે. બાકીના કારણો તો મળી જ ગયા છે આપણને. એટલે પ્રભુ કે તારી વારે વાર હવે થઈ જાય તૈયાર. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓ પરમ ધર્મ કયો છે? તો આ તો કજું માવીર છું તો પરમેશ્વરનો પરમેશ્વર બુદ્ધિ કેમ નથી આવતી? હજી પોતાની બુદ્ધિમાં કલ્પેલા ગુરુને ગોતે જ પાછો અને ત્યાં પરમેશ્વર બુદ્ધિ કરે જ પાછું. પોખનારીને પરણી જાય પ્રભુજી કે કોઈ બતાવ્યું. આપણે જતા હતા ડ્રાઈવિંગ, ટ્રાફિક પોલીસ કે આ બચ જાવ, એટલે આપણે ગુરુ થઈ જાય ટ્રાફિક પોલીસ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એમ ચાલે? પોખનારીને પરણે છે. એટલે હસ્તમેળાપ કરાવી દીધો તો ઘર કોનું માંડવાનું? એ વરનું ને, ગોર મહારાજનું ઘર માંડાય. પ્રભુથી આવી રીતે સમજાવો હતા બધા ગામડાના લોકોને કે ગોર મહારાજનું ઘર માંડે છે. કે ગોર તો નવરો જ છે, આમે કે આવો ગયો કુંડળી લઈને. ગોર મહારાજ મારી દીકરીને પરણવું છે. દીકરી આવી આરે શરમાતી શરમાતી કે આ જો આવી રૂપાળી છે. કે ગોર મારે નાડા બાંધવાનું બાકી છે કે મન પરણાવી દે. આજે ફસાજા આ કાળમાં આજા ફસાજા. ઠેર ઠેર ફેક્ટરીઓ ચાલે છે. હાથ તૈયાર રહેજો આશીર્વાદ આપવા. અરે મેં તારી પરીક્ષા કરવા આવ્યા છે, આશીર્વાદ લેવા નથી આવ્યા. પણ આ ભિખારી આશીર્વાદ લેવા ગયો તો દોરો ધાગો જોઈએ છે તો માદળિયું. પાછું ગાય મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. ગાય પાછો એ જ રાખતે આ એક ક્લાસ મ્યુઝિકમાં. મંત્ર તંત્ર ઔષધ નહીં એ ગાય જ છે ખાલી. સમજાવણ ઉપકરશો સમજે જીન સ્વરૂપ થઈ જાય તો પોતે જ આત્મા થઈ જાય. એને પોતાની કલ્પનાના ગુરુ અને પોતાની કલ્પનાના ભગવાન માન્યા છે. એટલે જ્ઞાની શ્રાપ આપતા નથી પણ શ્રાપ જ છો ને. ખૂબ જ 609 કોલમમાં લખેલું છે જીવનું ક્યારે કલ્યાણ થશે જ નહીં. વચનામું 609 કોલમ કે આ હઠાગ્રહ કદાગ્રહ છૂટશે નહીં અને પોતાના ખ્યાલ પ્રમાણે કરતા હોય કેમ છોડી દે ભાઈ આટલા વર્ષથી કરી જશે તો આટલા વર્ષથી ભૂલ કરી હોય ચાલુ જ રાખવી જ ભૂલ. તારે ક્યારેક તો પહેલો દિવસ હશે ને સુધરવાનો. એટલે 609 કોલમમાં લખ્યું છે કુપોલદેવે. શ્રાપ જ કહેવાય ને, 13 નંબર છે આંકડો કે આમ કરતો હોય છે તો જીવનું કલ્યાણ ક્યારે થશે નહીં. આ પત્ર બધા ઓપ્શનમાં જોઈ. ઓલું હાર્મોનિયમ પર ગાવાનું મજા આવે ને, ઢોલ તબલા વાજિંત્ર. અને એમ થાય મેં ભક્તિ કરી. તે ભક્તિ કરી કે વાજિંત્ર ગાયા ને સાંભળ્યા. ઇન્દ્રિય પોષિત હતો. તમુરો ફેંકી દેવો પડે, કાળઝાળ વેરા ગાવો પડે તો એ અરે ભવચક્રનો આટો એક ન ટળ્યો આ વાજિંત્ર ઉપર. ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન બ્રહ્મચર્ય આ વાજિંત્ર ઉપર હાર્મોનિયમ ઉપર આ ગવાય. ભૂલ તબલચીને બોલાવીને આમાં શરણાઈ વગડે કે આ સગળા સંસ્થાનની રમણી નાયક રૂપ શરણાઈ. પછી લગ્નની શરણાઈ અને આ સગળાની સગળા સંસ્થાની રમણી એમાંય શરણાઈ. લોકો પૈસા ખર્ચીને બોલાવે જ ગાવા માટે, પૂજા કરવા માટે. રાખમાં ઘી ઢોળવાનું પૈસા ખર્ચ્યા તો વાંધો નતો. રાખમાં ઘી ઢોળવાનું ખાલી ગયા જ ને, પાપ બાંધ્યું ધર્મના ક્ષેત્રે. બીજે ક્યાંક પાપ કરે તો અહીંયા છૂટે ને ધર્મ ક્ષેત્રમાં, અહીંયા પાપ કરે ક્યાં છૂટશે? આ તો જૈનેતરમાં કહ્યું છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ હવે વજ્ર લેપો ભવિષ્યતિ. હવે ક્યારે છૂટીશ તું? હવે મરવા વારો છે પ્રભુજી કે. અહીંયા બોલાવે છે ગવૈયાને તીર્થંકરની પ્રાર્થના, વિતરાગની પ્રાર્થના માટે રાગીને બોલાવે છે. ખર્ચા કરે છે, જમાડે જ બધાને અભક્ષ, કાચા દહીં રાયતા ને બધું હાલે. પ્રભાવ ના કરી કે વિરાધ ના કરી? વિરાધ ના કરી. ધર્મ સેવો કે અધર્મ? અધર્મ કર્યો તે. ધર્મ નામે અધર્મ સેવો. અનંતકાલથી અધર્મમાં તો હતો જ, આ ધર્મ પકડીને અધર્મ કર્યો. દર્દના કાને જ્યારે નિંદાપાત્ર નહીં, દયાપાત્ર છે આ.
જ્ઞાનીના હૃદયમાં તો કોઈ પામે મુમુક્ષુ વાત, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો ઉપજે જોઈ નિષ્કા. એને ક્યાં ચેલા કરવા છે? એ સાચો ગુરુ જોઈને ચેલા કરવો હોય ક્યારે? ભક્તિનો કરતા જ માટે મારો નથી એમ એ કહે છે, એને ક્યાં ચેલા કરવા છે? આ તો વાટ જોઈએ છે ચેલાની. લેન્ડલાઈન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ન જાય તો બધું ભરાઈ ગયું હોય, ઉપરા ઉપરી આવે ઈમેલ, કેમ નથી આવ્યા તમે? એટલે 17.5 વાર ગરજ હોય તો આવો. કે એ કહેતા અમે આવીએ છીએ, કોઈને કહેતા નહીં અમારા આગમનની વાત. આ ગુરુજીનું લક્ષણ છે. અંતિમ ચર્યા કારતક સુદ 7 સાંજે સંધ્યાકાળે દેહ છોડે છે. પરમ કુપોલના દેહ વિલયના આગલા પખવાડીએ એટલે 15 દિવસ બાકી હોય ત્યારે અંતિમ સંદેશ કુપોલજી લખાયું. 15 દિવસ બાકી હતા, પેન પકડવાની શક્તિ નહોતી કુપોલજી. ચત્રભુજ બેચરને કહે છે લખો તો મોટા બનાવીને લખાવે છે. સુખધામ અનંત સુસંત પોતે તો અનુભવે છે, પણ પોતાને ક્યાં જવું છે? ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધથી આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ છે, સહયોગી જીન આત્માના આનંદમાં છે. 7મા ગુણ સંકે પહોંચ્યા પછી મોક્ષની ઈચ્છા ન હોય, કેવળની ઈચ્છા ન હોય, હોય થાય જ નહીં. સહયોગી જીન, ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા, આત્માનમાં લખ્યું છે કુપોલદેવે. એટલે સાકાર પરમાત્મા થવું છે, ભાગી ન જ જવું ત્યાં. આપણે ભાગી જવું છે જલ્દી, લોન લીધી હવે ભરપાઈ નથી કરી, મારે મોક્ષ જોઈએ છે. અત્યારે માદળી જોઈએ છે, એનું શું? પેલા માદળી ફેંકે તો મોક્ષ મળે ને, બે જોઈએ છે, માદળી આપો ને મોક્ષ આપો. એટલે રસ્તામાં કઈ ભટકાવ નહીં કોઈની સાથે. પરમ કુપોલદેવે દેવીલેના આગલા પખવાડીએ અંતિમ સંદેશ પદ લખાયું પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજી દેવીલેના આગલા પખવાડીએ. વચનામૃત 680, હું બીજો મહાવીર છું, આ પત્રનું વિવેચન લંબાણપૂર્વક અપૂર્વ શ્રદ્ધાપૂર્વક કરે છે. એટલી શ્રદ્ધા એ કાળમાં વચનામૃતમાં 680મો પત્ર હતો નહીં, પણ બધા મુખપાઠ બોલે, મગનમાં કે વડવામાંય બોલે અને અગાસમાંય બોલે સવારની ભક્તિમાં, પણ કોઈની હિંમત ચાલતી નહોતી વાણિયાની કે હું બીજો મહાવીર છું એમ લખાય છપાવવાની. એટલે 27મો પત્ર કે હું આત્મશક્તિ વડે જાણું છું કે બીજો મહાવીર છું, સર્વપ્રકારે સર્વજ્ઞ છું, એ 28મો પત્ર, અને આ 680મો. કોઈ છપાવવાની હિંમત નહીં. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આવૃત્તિ મગન બાપે જૂની આવૃત્તિ આપી છે, એમાં પત્ર જ નથી. પછી પ્રકાશન ખાતું પરમસુદ પ્રભાવક મંડળ બ્રહ્મચર્ય હાથમાં આવ્યું, એટલે એણે કહ્યું છે મારે લખવું છે, એનો જ પત્ર પડ્યો છે. મારે તો કોપી જ કરવી જ ને પ્રેસમાં આપવાનું, પછી આ છપાણ. પછી કે અમારા રામ ને કૃષ્ણ ભગવાન તો પરણેલા જ હતા, કે વાણિયા ભૂલી ગયા કે અમારે 24માં 22 તીર્થ પરણેલા હતા, 23માં પરણવાય ગયેલા જાન લઈને, છેલ્લી મિનિટે પાછા આવ્યા, તોરણથી રથ ફેરી ગયા રેલો. પછી એ ગાય તોરણથી રથ ફેરી ગયા રેલો, એટલે 22.5 હતા ને પરણેલા, ભૂલી જાય. પછી એ તો ઉદય પ્રયોગ કહેવાય, ભોગવલી કર્મ, નિકાજિત કર્મ, ક્ષુધા વેદની અત્રુષાવેદની આગ લાગે પાણી છાટે ઠરી જાય, થાય ભોગતી દૂર. એ લગ્નના ફેરા ફરે ને કુપોલદેવ, એટલે ભવના ફેરા ઉકલી જાય. પ્રતિક્રમણ કર્યું એને લગ્નના ફેરા ફરીને. આપણે લગ્ન શબ્દ યાદ આવે તો પરણવાનું મન થાય, પાછું કર્મ બંધાય. 18 વર્ષે શરૂ થયું હતું પરણવાનું નક્કી કરવા, એમ છોકરો ગોતીએ છોકરી ગોતીએ, 81 વર્ષે હજી આલ્બમ છૂટતો નથી એને. ત્યાં કુપોલજોની દશા, હું કુપોલજોને માનું છું. વોટ્સનું ડીપી જોઈને ખબર પડી જાય કુપોલજોને માને છે કે નહીં, કોઈને પૂછવા જવાની જરૂર નથી. એના લગ્ન દિવસે શું કરે છે, એના જન્મ દિવસે શું કરે છે, એના છોકરાના, એના માતુશ્રીના, એના પિતાશ્રીના જન્મદિવસ, લગ્ન, લોકો મા બાપના લગ્ન દિવસ ઉજવે છે. તો 31મો લગ્ન દિવસ જાદુ કર્યું ને મા બાપે, બ્રહ્માનો વંશ શરૂ કર્યું ને તાર દાદા દાદીએ, એની પહેલાં કોઈ નહોતા પહેણ્યા. અપૂર્વ અવસર એવો ક્યારે આવી ગયો એનો તો જાણે. અને હું કુપોલજીને માનું છું, શેવડો પડે એવું છે. નિંદામી ગરહમી અપાણમ વોસી રામ્યા, કાળ જાળ શેવડો પડે ત્યારે પ્રતિક્રમણ થાય. પપ્પડ પપ્પડ કરે થાય, હાથમાં સફેદ કપડું રાખો ન રાખો, રજોરણ રાખો ન રાખો,
સત્સંગના ભોગે ક્રિયા કર્યા કરે સંપ્રદાયની, એમ થતું હોય છે 491માં કેવું લાગે? યમ નિયમનો આગ્રહ અપ્રધાન કરવો પડે જો આત્મા જોતો હોય તો. વચનામૃત 491 દેવોત્તરના આગલા દિવસે પ્રકાશે છે કે સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત ક્લેશમય દીઠું છે, એકંત દુઃખે જરિયેલો હોય, આખો લોક દુઃખે જ હોય, આધિ વ્યાધિ ઉપાધિ. આપણે તો એટલા બફમમાં છીએ ને કે આપણો દુઃખ જ આપણને નથી ખબર, ધ્યાનમાં છીએ આપણે સંસારમાં. ચરસ ગાંજો કે મદિરા પીધો હોય પછી ખબર ન હોય, એને ઘેનનું ઇન્જેક્શન આપી પીડા વહી જાય ને, આપણે સંસારના ઘેનમાં છીએ. તીર્થંકર એમ કહે છે કે દેહધારી બધા દુઃખી જ હોય, તનુધારી સર્વ દુખિયા, કોઈને દીઠા સુખિયા રે. દેવોત્તરના આગલા દિવસે પ્રકાશે છે સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત ક્લેશમય દીઠું છે, તે સત્ય છે. આવા વિતરાગ પુરુષના આરાધકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છે. અધ્યાત્મને જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી એ અકેલી ઉદાસીનતા. તો નવા કપડા પહેરી નાચે કૂદે તો ઉદાસીનતા કેવી રીતે આવે? કલ્યાણકના દિવસે એ ધર્મ કર્યાનું અભિમાન કરીને ઘરે જાય છે, પર્વના દિવસે બાર તો એ કરતો જ તો. અહીંયા જે કરે ને પર્યુષણમાં એ 12 મહિના ઘરે કરવાનું હોય, આ ઘરે કરે છે, અહીંયા કરે છે પર્યુષણમાં. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તો એ નહીં વ્યાકુળતા, એ ભગવાન જુઓ મુજ કર્મ. દુસ્તર સંસારને જ્ઞાની પુરુષે નિર્વિકલ દશા આરાધી ગાયની ખરીમાં પાણી ભરાય તેવડો અલ્પ કરી ઓળંગી ગયા છે. જી ગાયની ખરી એટલો ખાડો થાય એમાં કેટલું પાણી સમાય? ભેંસ ખાલી ચાટે તો જીભ ભીની થાય, ખાલી આગલી પાછલી જીભે સૂકી રહે. આખો ભાવ સાગર માં ભીરમણ સમુદ્ર જેવો સંસાર, આટલો નાનો કરી નાખ્યો જ્ઞાનીએ નિર્વિકલ દશા આરાધીને શરણ અને આશ્રયથી. પોતાની વાત કરે છે મોગમમાં. વળી આગળ કહે છે, મરણ સમીપ છે એમ જાણી રોજ મરણને સંભાળવું. બ્રહ્મચારી કહે છે મરણના આગલા દિવસે, મહેમાન જેવા છીએ, જેનું આયુષ્ય પૂરું થાય એને જવું પડે, વારા પછી વારો, આજે મારો કાલે તારો. ચોથના દિવસે સાંજના કહે છે, બધાને ખમાવું છું, હવે તો કોઈને કઈ કહેવું નથી. પછી કહે છે, કોઈનો દોષ હોય તોય કહેવો નથી, કોઈ પૂછવા આવે તોય કહેવું નથી. એટલે કહે, મારી ભૂલ તો બતાવો, ખબર છે કે તોય નથી કહેવો. હવે કદાચ ઓલા ન ગમે તો પછી, એટલે હવે દોષે નથી કહેવો, તો એનું શું થશે? કોઈ એનું જે થાય, પોતાનું ગુમાવીને તો ન કરે ને કાંઈ બધાની. કહે છે, ખમાવું છું, હવે તો કોઈને કંઈ કહેવું નથી, કોઈને દોષોય કહેવા નથી, પૂછે તોય કહેવું નથી. સહદેવને તો પૂછે તો કહેવાની છૂટ હતી. મહાભારતમાં વાત આવે છે લાક્ષાગૃહમાં, પૂર્યા છે બધાને, મૂકી ચિનગારી, ધોવાડાનો ગોટે ગોટા કાંઈ દેખાય જ નહીં. આને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું છે સહદેવને. શું ઉપદેશ આપણે એ સમજવાનું છે કે પાંડુરાજાનું કાળજું કલેજું જે ખાય ને ચાખી લે ખાલી તો ત્રિકાળ જ્ઞાન થઈ જાય. સહદેવને ખબર છે, શ્રીકૃષ્ણને તો ખબર જ હોય તો સંકિતના ધારક હતા, એને ખબર હતી કે સહદેવ હોશિયાર છે, ચાલાક. જ્ઞાનમાં સહદેવ, કળામાં અર્જુન, ધર્મદત્તમાં યુધિષ્ઠિર, તાકાતમાં મારામારીમાં ઝાડ કાઢી નાખો તો ભીમ. આ જ્ઞાનનું ભાગ સહદેવના હાથમાં હતો. એટલે અભ્યાસ ગણો, ખબર પડી ગઈ કે આ હું બાપાનું અગ્નિ સંસ્કાર થતો હોય, માથ થોડું નથી મળદામાં, બધા જોઈ જાય ને, બીજા ભાઈઓ ઊભો હોય, બધા સગાવાલા ઊભો હોય, ખસતા જ નથી, કૃષ્ણ નથી ખસતા. છેલ્લે ખબર પડી હવે થોડુંક જ બાકી છે, એટલે હાથ નાખ્યો બળતું, સુગંધ આવી ગઈ થોડી, જ્ઞાન થઈ ગયું. શ્રીકૃષ્ણ કહે, જો કહી દઉં બધાને. સહદેવ ગભરાઈ ગયા કે આ બધાને કહી દેશે તો ગજબ થઈ જાય ને. એક શરત કે તારે કોઈને કંઈ કહેવાનું નહીં, તો આ જ્ઞાન થઈ ગયું શું ફાયદો? ઠીક, એક શરત કે કોઈ પૂછે તો કહેવાનું, નહીં તો નહીં કહેવાનું. કુપોજન પૂછે તો નહીં કહેવાનું, ગૃહસ્થ વ્યવહાર હતો ને, બધું જાણે છે મહાવીરનું મૂળ ભાવ. પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે, પણ કહેવાનું નહીં કે કેમ, તમે વેપારી છો, ઝવેરી છો, પૂછે તો નહીં કહેવાનું. પછી તો વાત આવે છે લાક્ષાગૃહમાં, બળે છે ને આ બાજુ કુંતમતન મૂક્યા, ભાગે છે લઈને કે બત્તા, પણ આમથી આમ બધા ભાગે, રસ્તો તો મળતો નથી ધુવાડામાં. ભીમને ખબર છે કે આને જ્ઞાન થયું છે, પણ બોલતો નથી. સહદેવ હવે તો બોલ, મારવા વારો આવ્યો છે કે મારી લાત. સહદેવ કહે છે, માર લાત. ભીમે લાત મારી ત્યાં જ દરવાજો હતો, પણ પૂછ્યું એટલે કહ્યું, બધા નીકળી ગયા, બચી ગયા.
ઉપજન પૂછે તો નહીં કહેવાનું. નવો નુસખો અજમાવ્યો સૌભાગભાઈ કે તમે પૂછજો અમે જવાબ આપશું. સૌભાગભાઈ દોરો માગે, મંત્ર માગે, પૈસા માગે, કૃપાલદેવનો મુમુક્ષુ ન માગે. હું તો લોભી જ છું, પણ કૃપાલદેવ પાસે ક્યારે માગ્યું નથી મેં કે મને પૈસા આપજો, હું લોભ્યો જ છું. તો સૌભાગભાઈ માગે, કીધું તું પૂછજે એટલે હું જવાબ આપીશ, એટલે બીજા બગડી ન જાય. જેને માવેરનું કુળ મળ્યું છે એટલે વિતરાગ શાસનમાં 99 કરવાની મનાય છે નિદાન તપની, એટલે મગાય નહીં કાંઈ, છૂટવાનું જ મગાય ખાલી. એટલે 250 પત્રમાં સૌભાગભાઈ માગ માગ કરે છે, કૃપાલદેવ મચક આપતા જ નથી. છેલ્લે કહ્યું માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે. કૃપાલદેવ આ વચન નમસ્કાર કરે છે. એટલે દર્શનારણીય કર્મ જ્ઞાની બંધાવા દે. વ્યવહારિક એક પણ ઈચ્છા જ્ઞાની એની પાસે કોઈ આવે એની પૂરી કરે, પૂરી કરે તો જ્ઞાની હોય જ નહીં. દોરો આપે, માદળિયું આપે, પૈસા આપે, બધું માગી જોયું, આપણને બોધ આપે કે તમે પત્ર લખજો, પૂછજો, હું જવાબ આપીશ તમને. સંતા કોકડી રમ્યા છે આ. સૌભાગભાઈ માગતા છે, જેને કૃપાલદેવ નમસ્કાર કરે છે અને કહે છે શ્રી સૌભાગ મુમુક્ષુ વિસ્મરણ કરવું યોગ્ય નથી. એટલે આપણે મોક્ષે જવું હોય તો સૌભાગભાઈને યાદ કરાય. એમનો કીધું પ્રભુસિંહને કે મને યાદ કરજો, સૌભાગ વિસ્મરણ કરવું યોગ્ય નથી. એ સૌભાગભાઈ માગતા હોય, ક્યારે નરસિંહ મહેતા માગતા હોય, ત્રિકમજી ત્રેવડમાં રહેજો રે, દ્રવ્ય તણું છે કામજી, કુંવરબાઈનું મામેરું, એ તો પ્રેમાનંદે કવિતા લખી છે. નરસિંહ મહેતા ગુજરી ગયા પછી કેટલા વર્ષો પછી, પ્રેમાનંદ તો હમણાં થયા, નરસિંહ મહેતા તો પહેલા થઈ ગયા. આ કવિતા પ્રેમાનંદે કુંવરબાઈનું મામેરું લખ્યું છે કે ત્રિકમજી ત્રેવડમાં રહેજો. નરસિંહ મહેતા શ્રીકૃષ્ણ પાસે કંઈ માગ્યું જ નથી. એ તો કહે છે પરીક્ષા કરેલી નરસિંહ મહેતાની પત્નીને અને બાળકને ઉપાડી ગયા તો કે ભલું જોઈને ભાંગી જંજાળ કે સુખે બચ્યું શ્રી ગોપાલ. ઓળંબો આપે છે કે તું લઈ જ મારી પત્ની ને છોકરાને, હું શાંતિ તારી ભક્તિ કરીશ, પાછું આપવા આવ્યા. ઓલા મેં ક્યારે માગ્યા હતા કે કૃપાલદેવ કહે છે નિષ્પૃહ ભક્તિ હતી નરસિંહ મહેતાની ને કબીરની, એને ઘરે જોયું તો આવે મદદ કરવા, હું હાથ નહીં લંબાવું. હું વિતરાગ શાસનનો મુસાફર છું, હું અનંત 24 માનું છું, શાસક રક્ષક દેવદેવીને ઘરે જશે તો મને મદદ કરશે. આ માગવા જાય છે, એ રખેવાળ છે ને શાસન રક્ષક દેવ, તો એને શાસનનું રક્ષણ કરવું છે તો મારી આબરૂ સાચવશે. જંગુકવાર ચરિત્રમાં આવે છે ને, પરિશિષ્ટ પર્વમાં લગ્નની પહેલી રાત્રે 8 કન્યાઓ બધી કરિયાવર લઈને આવી છે, બધી નગર શેઠની હીરા સાચા ને બધું. પહેલી રાત્રે છોડી દે, સવાર બધા ખબર કે આને ઘરે ચોરી થઈ એટલે છોડી દીધો સંસાર. શાસક રહે દેવને ખબર પડી કે આ તો જૈન ધર્મની અવહેલનતા છે, એટલે એને ચોરને સ્થિર કર્યો. જમ્મુ કે મારી પત્ની જ મારી નથી તો ઘરેણાને શું કરવા, પછી ઘરેણે કોણ પહેરશે? એ મંગળસૂત્ર જમ્મુ કુમાર પહેરવાના હતા, એને પત્ની જ નથી જોતું તો મંગળસૂત્રનું શું કામ હતું? એને ચોરી એ લઈ જાય ચોર તો એ લઈ જવા દો, ન લઈ જાય તો કાંઈ નહીં, અહીંયા પડ્યા રે, બાપા વાપરશે, કાંઈ છોકરીને પાછું આપશે છોકરીને મા બાપને. છોકરી કે અમે સાથે આવીએ તો કે આવો કોણ ના પાડે છે? છોકરીના મા બાપ કે અમે સાથે આવે તો કે તમે આવો કોણ ના પડે? એ જે ચમત્કારની વાત છે ને, એ શાસક છે કે દેવે કરી હોય તો શાસન માટે, જમ્મુ કુમાર માટે નહીં, આપણે આપણે માટે માગીએ છીએ દોરો ધાગો. ચોથના દિવસે સાંજે કહે છે ખમાવું છું, હવે તો કોઈને કંઈ કહેવું નથી, કોઈને દોષો કહેવા નથી, પૂછે તો કહેવું નથી, એવું ચિત્ત થઈ ગયું છે. હવે તો સમાધિ મરણ કરવાનું છે, આપણે માથે મરણ છે ને, દોષે નથી કહેવા, પૂછે તો નથી કહેવા. કે કરવું કરોડવું કરતા પછી અનુમોદવું, મનથી વચનથી કાયાથી 90 કોટી છોડી દે ત્યારે અકર્તા થવાય ને, એના પહેલા સંકેત થઈ ગયું છે. એક કવિતા મળી અંગત ડાયરીમાંથી કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે. છેલ્લી લીટીમાં આવે છે બ્રહ્મ અપૂર્વ ભાળે રે, એટલે બે ફાટ આત્મા ભાળી લીધો છે અમે, બ્રહ્મચર્ય થઈ ગઈ છે. આ લખ્યું છે જેઠ વદ છઠને દિવસે સંવત 93, કેટલા વર્ષો પહેલા, દેહ તો સંવત 2010 છૂટ્યો, 10 ને 17 વર્ષ પહેલા. પ્રભુ સાથે જ્યાં જ્યાં ગયા હોય ને જાત્રે ત્યાં જાય એટલે યાદ આવે કે પ્રભુજી હવે તો હું અનાથ છું, એ શેવડો પડે એટલે કર્મ નિર્જરા થાય. એક તો ભાવના ભાવે કે હું એકલો જ છું, કોઈ નથી માથે. ગૌતમ વિલાપ, અંબાલભાઈનો વિલાપ, એમ બ્રહ્મચારીજીને જ્યાં જ્યાં પ્રભુ ભૂલવા માટે, પ્રભુશ્રીજીનો વિરહ ભૂલવા માટે પ્રભુ સાથે જ્યાં જાત્રા ગયા હોય ત્યાં જાય,
એટલે વધારે આવું થાય. પછી આ કવિતા લખે છે એકવાર એને આત્માનું અનુસંધાન થયું. આગળ લખે છે, ગુરુવાર વૈશાખ હો નોમ સવન છન્નુના દિવસે, આ બધું હસ્તાક્ષરમાં છે અને ડાયરીમાંથી મળ્યું છે. આ જ યુગ્યો અનુપમ દિન મારો તત્વ વિકાસ વિકાસે રે. તત્વ તો પામી જ લીધું હતું, આ વાત કરીએ હવે વિકાસ પામે છે. ઓર આગળ વધે અનુભવ. સદગુરુ પ્રભુજી સ્વરૂપ પોતાનું આત્મા અભેદ અંતરે સિદ્ધ ભગવાન કૂપાવદેવ અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. જે કૂપાવદેવને થયું એ બ્રહ્મચર્ય કે અમને આ તારીખ વાર સાથે હસ્તાક્ષરમાં છે. એ કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા થયા છે એ જ અમારો પરમ આનંદ છે. કૂપાવદેવે 680માં લખ્યું છે. આ બનાસીદાસજી સમયસર નાટકની ગાથા છે. લેવિકો ના રહી ઠોર, ત્યાગીઓ કો નહીં ઓર, બાકી ક્યાં ઉભરજું કારજ નવીનો છે. લેવા દેવાની કડાકૂટથી છૂટા, તારા અભેદ સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે છે. પોતે પોતાના જમીન ઉપરના ગુરુ અને આકાશી પરમાત્મા ત્રણે એક થઈ ગયા. ધ્યાન ધ્યાત અને ધ્યેય, આ પરાભક્તિની પરાકાષ્ઠા. આપણે કહીએ ને શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ, આ એકતા પરમાત્માને પોતે એક થઈ જાય. પરાગ પોતે ભગવાન થઈ ગયા. હવે હું મુદને કહું, નમો મુદ નમો મુજ આનંદમાં. કૂપાલદેવ કહે છે, અવિષમ આત્મધ્યાન વર્તે છે એવાથી રાયચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. વચનામુ 376. હવે આ જીરાબ જેવી ડોક કરીને કોને નમસ્કાર કરે? પોતે જ ભગવાન છે. તો એટલે ભગવાનને કહી દીધું, તારી આગળ જે છે એ મારી આગળ છે, મારે કાંઈ તારી આગળ જોતું નથી. તો મોક્ષ કે તમારી આગળ મોક્ષ છે, તમે નિરાકાર મોક્ષ, મારી આગળ મોક્ષ છે, હું સાકાર મોક્ષ છું. આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો. પાછા કહે છે, હવે તો સમાધિ મરણ કરવું છે, આપણે માથે મરણ છે ને. દરરોજ સવારના પૂજ્ય પ્રભુશ્રીજીના બોધની પ્રેસ કોપી તપાસવા બેસી જતા. પાંચમને દિવસે તો કહ્યું કે સાંજના હવે તો બેસવું છે, જલ્દી પૂરું થઈ જાય. પછી સાતમને દિવસે દેહ છોડ્યો, એ દિવસે સાતમના દિવસે સાંજના બોધનું કામ પતાવી દીધું વહેલું, થોડું એક કલાક. દરરોજ જંગલ જતા તેમ જઈને જરા વહેલા આવી ગયા. આવીને હાથપગ ધોઈ રાજમંદિરમાં કૂપાવદેવના ચિત્રપટની સામે જ ઉભા ઉભા કાયસરમાં સમાધિ વર્યા. આ હકીકત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પરમાત્માના નિર્વાણ કલ્યાણને યાદ અપાવે છે. કાવસગમાં મુક્તિ વર્યા મનમોહનજી, સુખ પામ્યા સાદી અનંત, મનડું મોયું રે મનમોહનજી. પણ પ્રજ્ઞાવબોધમાં લેખક તરીકે પોતાનું નામ એક કોઈ પદમાં લખ્યું નથી. એણે પોતે વિલીન કૃપાળુદેવમાં, તુલસીદાસ રામચરિત માનસમાં રામના વખાણ કરે, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુના વખાણ થાય. કડીએ કડીએ વિષ્ણુને ગાય ને, આમાં રામને ગાય. પ્રજ્ઞાવબોધની કડીએ કડીએ પહેલી કડીમાં બ્રહ્મચર્યજી કૃપાળુદેવને ગાયા છે. ધ્રુવપદમાં શ્રીમદ રાજચંદ્ર, જિનેશ્વરની જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર, નૌકાર મંત્રની જગ્યાએ સજાભ પરમગુરુ મંત્ર, અને ક્ષાયક સંકેત મોક્ષની વાત આવે તો શ્રીમદ રાજચંદ્ર મોક્ષ લક્ષ્મી લટકા કરે કે ક્ષાયક વીર્ય પ્રતાપ. ઇન્દ્ર નંદ્ર પડે પગે અતિશયશાળી આપ, કુનકુન આચાર્ય મહારાજનું પંચશિકાનું મંગળાચરણ છે. એ જિનેશ્વર ભગવાન તને ઇન્દ્ર નરેન્દ્ર સ્વ ઇન્દ્રોને વંદને કહેવા, એ બ્રહ્મચર્ય ઉઠાવી અહીંયા મૂક્યું. એ રાજચંદ્ર તને ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. આ શ્રદ્ધા કૂપાવદેવને પ્રત્યક્ષ કર્યા એને, ઉભા ઉભા દેહ છોડ્યો કૂપાવદેવની સામે. પણ પ્રકાશમાં આવ્યા નથી. પ્રકાશે ના આવે તરુવર તણા મૂળ પણ એ, રહીને એકાંતે અવનિતળ ઓથે હરખતું, સમર્પે સેવાને તરુ વિકસતું ફૂલ ફળતું, યશસ્વી મૂળોની કદર કરતું કા કવણ એ, કદર કરતું હા કવણ એ. કદર કોણ કરે? ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષ્મણ નથી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.